અરબી સમુદ્રમાં સર્જાયેલ ઓખી વાવાઝોડાના કારણે દરિયો તોફાની બનવાની શક્યતા સેવાઈ રહી છે. ખાસ કરીને દરિયામાં ફિશિંગ માટેની બોટ અને માછીમારોને નજીકના બંદરો પર સલામતી માટે પહોંચી જ્યાં તાકીદ કરવામાં આવી છે. વેરાવળ બંદર પર 51 ફિશિંગ બોટ આવી જતા ફિશરીઝ વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહેવાલ ભરતસિંહ જાદવ, વેરાવળ સોમનાથ. हम लोग को दरिया से काम किया और बुक कर आया था. हम लोग वापस वेरावल में आया था, वेरावल बंदर में आया था. इसके लिए हम लोग कोई भी प्रॉब्लम नहीं है. अभी सीधा से सब आदमी, सब बोट वाले सीधा खड़ा रहता है, कुछ प्रॉब्लम ही नहीं है. आपका फैमिली को क्या मैसेज देना चाहोगे? हम लोग अच्छा तरह से फोन किया, उधर भी अच्छा है, इधर भी अच्छा है. कितनी बोट है, कितने बंदे है यहाँ आने में? इधर 50 के ऊपर हो जाएगा. હું જગદીશ ટંડેલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિશરીઝ વેરાવલ. વાવાઝોડા ખાતા તરફથી, હવામાન ખાતા તરફથી આપણને મેસેજ મળ્યા કે ઓખી સાયક્લોન લક્ષદ્વીપ તરફ થઈને પછી ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગુજરાત સૌરાષ્ટ્રના કિનારે ફૂંકાય એવી શક્યતા હોય, જેથી અમે માછીમારોને સચેત કરી દીધા અને જે દરિયામાં ગયેલ બોટોને પરત બોલાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી અને નવી બોટોને દરિયામાં જવાની મનાઈ ફરમાવી દીધી છે. અને ટોટલ આપણે ત્યાંથી 1898 બોટ ગયેલ ફિશિંગમાં, તેમાંથી 1038 આવી ગઈ અને 860 બોટો હજુ દરિયામાં છે, પણ એ પણ તેમના કોસ્ટગાર્ડ દ્વારા અને મરીન ફિશિંગ દ્વારા એ લોકોને જાણ કરી અને સેફ જગ્યાએ શેલ્ટર થવા માટે એ લોકોને કહી દેવામાં આવ્યું અને તેઓ નજીકના સ્તરે શેલ્ટર થઈ રહેલ છે. તામિલનાડુની કુલ 51 બોટો આવી છે, એ બોટોને આપણે સેફ જગ્યાએ રાખી દીધી છે અને એમના ડોક્યુમેન્ટ બધું ચકાસ્યું છે. અને VRC છે એટલે અજાની બોટ હોય, અજાની રાજ્ય એટલે રાજ્યની બોટ હોય તો આપણે એને વેરીફાઈ બી કરવી પડે, એટલે એમને બરાબર ડોક્યુમેન્ટ જોઈ અને એમને શેલ્ટર આપી દીધું છે. એમને જો જીવન એમની જરૂરિયાત મુજબની ચીજો જોઈ તે હતી એ પણ એને લીધી. એમની જે મચ્છી હતી એ બગડી ન જાય એટલે એમણે એ મચ્છીનું પણ વેચાણ કરી દીધું હતું. એમાંથી પૈસા પણ એ લોકો મેળવી લીધા છે.